છોટાઉદેપુર નજીક આવેલા ઉરસંગ બ્રિજ પર ઠેર ઠેર ખાડા પડતા વાહન ચાલકો અને લોકો મુશ્કેલીમાં મુકાયા. છોટાઉદેપુર નજીક આવેલા ઉરસંગ બ્રિજ પર ઠેર ઠેર ખાડા પડવાને લઈ વાહન ચાલકોને લોકો મુશ્કેલીમાં મુકાયા. છોટાઉદેપુરથી માત્ર 1 કિલોમીટરના અંતરે આવેલો ઉરસંગ બ્રિજ છે. આ ઉરસંગ બ્રિજ પર ઠેર ઠેર ખાડાઓ પડ્યા છે. ઉરસંગ બ્રિજ રજવાડાનો સમય બનાવવામાં આવ્યો. હાલ તો ઉરસંગ બ્રિજની સમયમર્યાદા પણ પૂર્ણ થઈ ગઈ છે. છોટાઉદેપુરથી મધ્યપ્રદેશને જોડતો નેશનલ હાઈવે 56નો આ માર્ગ છે. આ માર્ગ છોટાઉદેપુરથી મધ્યપ્રદેશ જતા વાહનો માટે મુખ્ય માર્ગ કહેવાય છે. જ્યારે ઉરસંગ બ્રિજ પર ઠેર ઠેર ખાડા પડી જવાને લઈ વાહન ચાલકો અને લોકો મુશ્કેલીમાં મુકાય છે. આ બ્રિજ પર રોજના 1000થી વધુ વાહનો પસાર થાય છે. આ બ્રિજની સમયમર્યાદા પતી જવાને લઈ બ્રિજ ખકડધજ હાલતમાં બન્યો છે અને બ્રિજ ઉપર ઠેર ઠેર ખાડા પડી ગયા છે. વર્ષો જૂની આ બ્રિજને જાણ કે ખાડામાં બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી હોય અને વરસાદ પડવાને લઈ આ બ્રિજના ખાડાઓ પાણીથી ભરાઈ જાય છે. પાણી ભરાવાને લઈને ક્યાં ખાડાઓ પડે છે તેની પણ જાણ વાહન ચાલકો અને લોકોને થતી નથી. જેણે લઈ વારંવાર આ બ્રિજ પર અકસ્માત બનવાની ઘટનાઓ પણ સામે આવતી હોય છે. આ બ્રિજ ઉપર 160 એમ્બ્યુલન્સ, સરકારી એસટી સહિતના વાહનો પસાર થાય અને 160 એમ્બ્યુલન્સને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સાથે સાથે મહત્વની વાત એ છે કે આ બ્રિજ રજવાડાના સમય બનાવેલો હતો અને તે સમયે બ્રિજ સાંકડો બનાવવામાં આવ્યો. બ્રિજ સાંકડો હોવાને લઈ બે મોટા વાહનો પણ પસાર થઈ શકતા નથી. જો મોટી ગાડી સામેથી આવતી હોય તો એક ગાડીની એક સાઈડ ઊભા રહેવું અને ટ્રાફિક જામ પણ થાય છે. ઉરસંગ બ્રિજથી નજીક ડોન બોસ્કો શાળામાં આવેલ છે. આ શાળામાં ખૂબ મોટી સંખ્યામાં બાળકો અભ્યાસ કરતા હોય અને આ બ્રિજ ઉપરથી બાળકો પસાર થાય અને બાળકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અને ખુદ બાળકો માંગ કરી રહ્યા છે કે આ બ્રિજની કામગીરી કરવામાં આવે તેવી બાળકો પણ માંગ કરી રહ્યા છે. સાથોસાથ વાહન ચાલક અને લોકો પણ માંગ કરી રહ્યા છે કે સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર અને અધિકારીઓ આ બ્રિજની કામગીરી કરાવે અને બ્રિજને પહોળો બનાવવામાં આવે તેવી પણ માંગ કરી રહ્યા છે. ત્યારે હવે તંત્રના અધિકારી ઊંઘમાંથી ઉઠી આ બ્રિજની કામગીરી કરાવે તે જરૂરી છે. બ્યુરો રિપોર્ટ, રેહાન પટેલ, છોટાઉદેપુર. હું રાઠવા જોશના ધોરણ 8માં ભણું છું ડોન બોસ્કો સ્કૂલમાંથી. અમે અત્યારે ખોખો રમવા માટે ગયા હતા, ત્યાંથી આવ્યા છે. તો અહીંયા આ પુલ સાંકડો છે તેથી અહીંયા જવા આવવા માટે ખૂબ તકલીફ પડે છે. આ પુલમાંથી હજારો વાહનો પસાર થાય છે. આ પુલ મોટો બનાવે એવી અમારી માંગ છે. અહીંયા બાજુમાં ડોન બોસ્કો સ્કૂલ પણ છે. અહીંયા હજારો બાળકો આવે છે, જાય છે, એમને ખૂબ તકલીફ પડે છે આવા જવા માટે. અને અહીંયા ખાડા પણ ખૂબ છે તેથી આ જનાને હજારો વાહનો પણ જાય છે. આ મોટો રોડ છે તેથી મોટી મોટો બ્રિજ બનાવશે. અત્યારે જ અમે લોકો આવ્યા તો બહુ જ મોટા મોટા ખાડા છે અને આ એમપીને જોડતો માર્ગ છે, મેઇન રસ્તો કહેવાયા. બહુ જ મોટા મોટા ખાડા છે. અહીંયાથી રેગ્યુલર ટ્રકો, બધી મોટા મોટા વાહનો બધા જતા હોય છે. ખરેખર બહુ જ ઊંડા ખાડા થઈ ગયા છે. બહુ મોટી ખરાબ પરિસ્થિતિ કહેવાય, કારણ કે આ મેઇન એક જ માર્ગ છે આ એમપીને જોડતો. હા, જો એવી પરિસ્થિતિ થાય તો આપણે સિંહોદ ચોકડીમાં જે ડાયવર્ઝન આપ્યું હતું નદીમાંથી, કદાચ એવી પરિસ્થિતિ આપણે ના ઉભી થાય. તો મારી તો માંગ એ જ છે કે તાત્કાલિક ધોરણે અહીંયા જો રિપેરિંગનું કામ થાય એવી મારી માંગ છે. હવે બ્રિજ એક તો બ્રિજ છે અને ઉપરથી ખાડા એટલા બધા છે 2.5 ફૂટના, તો વાહનો બે સાઈડ થી આવતા હોય તો ચડીને જાય પણ ક્યાં, અને જો ભારણ વધી જાય તો આ બ્રિજ ગમે તારે તૂટી પડી જાય એવી અવસ્થામાં છે. એટલે જાનમાલ ને તો ભારે નુકસાન છે. જેથી કરીને અમારી નમ્ર અપીલ છે કે આ બ્રિજ નું બને ત્યાં સુધી જલ્દીમાં જલ્દી સત્વરે આનું રિપેરિંગ કામ થાય, જેથી કરીને કેટલાય લોકોના જાનહાની બચી જાય. રાઠવા રમણભાઈ. મારું નામ રાઠવા સુખરામભાઈ ભીખાભાઈ છે. હું દિલ્હી જામલા ગામથી અપડાઉન કરવા માટે ડોન બોસ્કો ઇંગ્લિશ મીડિયમમાં મારો છોકરો ભણવા જાય છે. એના માટે હું ડેલી 8 વાગે મૂકવા આવું છું અને 11:30 વાગે લેવા આવું છું. પણ આટલું બધી અહીંયા ખાડા પડી ગયા છે કે એ છોકરું એકલું, બાળક એકલું આવી શકે નહીં. કારણ કે એકલું આવે તો આને કેટલી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે. અહીંયા ખાડા એટલા બધા છે કે છોકરું એકલું જાય તો એને યુનિફોર્મ બગડી જાય છે, એકલું આવી નહીં શકે. કદાચ ખાડામાં પગ લપસ્યો ત્યારે અકસ્માત થવાનો બી સંભાવના થઈ શકે. કારણ કે આટલી બધા વાહન સરકતા હોવાથી ખાડા એટલા બધા મોટા પડ્યા છે કે આમાં કોઈ બેદરકારી જ છે. અને વહેલી તકે જ્યાં સુધી તંત્રો એ લે ત્યાં સુધી પબ્લિકનો આ જ માંગ છે અને હરેક પબ્લિકનું આ માંગ છે. કારણ કે આમાં તમે જોઈ શકો છો અને વાહન ચાલે છે અને આટલા બધા ખાડા છે કે સાહેબ અહીંયા બાઇક તો ઠીક છે પણ ચાલતું બાઇક અને ફોર વ્હીલર બધા માટે જોખમ છે. અને આ કઈ નાનો રસ્તો નહીં, અલીરાજપુર જવા માટેનો રસ્તો જોડીતો છે સાહેબ. તો આ રસ્તાને બહુ ધ્યાનપૂર્વક લેવા જોઈએ, કારણ કે અહીંયા બીજા સ્ટેટથી એમપી સુધી જવાનો રસ્તો છે. આ રસ્તાનું કઈ ઠેકાણા નથી તો પછી શું કહેવાનું છે. અને છોટાઉદેપુર જિલ્લો છે, કઈ અહીં તાલુકો થોડો છે કે સાહેબ આવું ચાલે.